हेलो, वेलकम बैक टू पोकर एकेडमी। आज हम बात करेंगे DRCS, दैट इज द डिज़ाइन ऑफ रेनफोर्स कॉन्क्रीट स्ट्रक्चर, उनका MCQ पार्ट वन। हम ट्राई करेंगे गुजराती एज वेल एज इंग्लिश, बहुत ही लैंग्वेज के जो स्टूडेंट हैं दोनों को हम एक साथ समझाने की ट्राई करेंगे। और अगर फिर भी कुछ डाउट है आपको तो आप कॉमेंट बॉक्स में आप ज़रूर कॉमेंट कर देना। और अगर वीडियो अच्छा लग रहा है तो प्लीज़ लाइक करो। आप जैसे ही लाइक या शेयर करते हो अपने फ्रेंड्स के साथ तो हमें ऐसे नए वीडियोस बनाने की प्रेरणा मिलती रहती है। तो अगर चैनल के लिए नए हैं तो प्लीज़ सब्सक्राइब कर लीजिए और बेल आइकन को प्रेस कर लीजिए, जैसे नए वीडियोस की नोटिफिकेशन आपको मिलती रहे। तो चलो स्टार्ट करते हैं आज का MCQ पार्ट वन फॉर दी DRCS। क्वेश्चन नंबर वन, वॉट डज RCC स्टैंड फॉर? RCC कोने कहवाये छे? तो रेनफोर्स सीमेंट कॉन्क्रीट, कारण के ए टाइप ऑफ कॉन्क्रीट कहवाये छे, एटले सीमेंट पहला आवशे अने पछी लास्ट में एमनुं नाम आवशे कॉन्क्रीट, तो रेनफोर्स सीमेंट कॉन्क्रीट। तो क्वेश्चन नंबर वन नो आंसर छे ए। क्वेश्चन नंबर टू, द मेक्सिमम एरिया ऑफ टेन्शन रेनफोर्स इन दी बीम शुड नॉट एक्जिस्ट। બીમમાં વધુમાં વધુ ટેન્શન સ્ટીલ કેટલું રાખવામાં આવે છે? તો એનો જવાબ છે 4%। ધ મેક્સિમમ પર્સન્ટેજ મસ્ટ બી લેસ દેન 4% ઓફ ધી ટોટલ એરિયા। સો ક્વેશ્ચન નંબર ટુ આન્સર ઇઝ બી। ક્વેશ્ચન નંબર થ્રી, ધ વિડ્થ ઓફ ધી પ્લેન ઓફ ટી બીમ શુડ બી લેસ દેન। જે તમારી ટી બીમની વિડ્થ છે એ કોનાથી નાની હોવી જોઈએ? તો એના પાસે જનરલી ત્રણ ક્રાઇટેરિયા છે આપણી પાસે, 1/3 ઓફ ધી ઇફેક્ટિવ સ્પાન, બીજું છે સેન્ટર ટુ સેન્ટર ટી બીમનું સ્પાન, અને થર્ડ જે ઓપ્શન આપણા પાસે છે એ છે જે પણ તમારી વેબ થિકનેસ છે, સોરી સ્લેબ થિકનેસ છે એના 12 times। તો આપણે જોશું તો આ એ બી સી ત્રણે ત્રણ ઓપ્શન કેવા છે સાચા છે। તો ક્વેશ્ચન નંબર થ્રીનો આન્સર છે ડી। ક્વેશ્ચન નંબર ફોર, ધ ડાયામીટર ઓફ લોંગિટ્યુડનલ બાર ઓફ કોલમ શુડ નેવર બી લેસ દેન। મતલબ કે જે આપણે કોલમની અંદર લોંગિટ્યુડનલ બહાર જે પ્રોવાઈડ કરી છે એનો મિનિમમ ડાયામીટર તમે કેટલો રાખી શકો છો? તો એનો જવાબ છે 12 mm। ક્વેશ્ચન નંબર ફાઇવ આન્સર ઇઝ ડી। નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ઇફેક્ટિવ સ્પાન ઓફ ધી સિમ્પલી સપોર્ટેડ સ્લેબ ઇઝ। ઇફેક્ટિવ સ્પાન સિમ્પલી સપોર્ટેડ સ્લેબનો કેટલો રાખવામાં આવે છે? તો એ રાખવામાં આવે છે ક્લિયર સ્પાન પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ ઓફ ધી સ્લેબ। મતલબ કે જે પણ તમારી પાસે ક્લિયર સ્પાન છે પ્લસ તમે સ્મોલ ડી કરો છો, દેટ ઇઝ ધી ઇફેક્ટિવ ડેપ્થ। તો આન્સર છે ક્વેશ્ચન નંબર સિક્સનો સી। ક્વેશ્ચન નંબર સેવન, ધ અમાઉન્ટ ઓફ રેઇનફોર્સમેન્ટ ફોર મેઇન બાર્સ ઇન અ સ્લેબ ઇઝ બેઝડ અપોન। મતલબ કે તમે જે રેઇનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરો છો મેઇન રેઇનફોર્સમેન્ટ સ્લેબની અંદર, એ કોના બેઝ ઉપર કરીએ છીએ? તો આપણે યાદ જ હશે કે મોમેન્ટ જે હોય છે એના બેઝ ઉપરથી જ કાઉન્ટ કરતા હોઈએ છીએ, અને કઈ બી મોમેન્ટ મિનિમમ કે મેક્સિમમ? તો આન્સર છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ। તો જવાબ છે ક્વેશ્ચન નંબર સેવનનો બી, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિઝાઇન ઓફ RCC સિમ્પલી સપોર્ટેડ બીમ કેરિંગ UTL ઇઝ બેઝડ ઓન ધી રિઝલ્ટન્ટ બેન્ડિંગ મોમેન્ટ એટ। તો રિઝલ્ટન્ટ બેન્ડિંગ મોમેન્ટ સિમ્પલી સપોર્ટેડમાં હંમેશા મેક્સિમમ ક્યારે હોય છે બેન્ડિંગ મોમેન્ટ? તો મિડ સ્પાન પર હોય છે। તો ક્વેશ્ચન નંબર સેવનનો આન્સર હશે બી। ક્વેશ્ચન ઇઝ ધ પર્સન્ટેજ ઓફ મિનિમમ રેઇનફોર્સમેન્ટ ઓફ ધી ગ્રોસ સેક્શન એરિયા ઇન ધી સ્લેબ। તો આના માટે એકચ્યુઅલી બે ઓપ્શન સાચા છે, 0.12 અને 0.15। મિનિમમ જે આપણે સ્લેબની અંદર પર્સન્ટેજ ઓફ સ્ટીલ કેટલું રાખી શકીએ છીએ, તો એના માટે બંને જવાબ સાચા છે, 0.12 અને 0.15। પરંતુ 0.12 ક્યારે સાચો છે? જ્યારે તમને PT 415 આપવામાં આવ્યો હોય ત્યારે, અને 0.15 છે એ તમને જ્યારે 250 આપવામાં આવ્યો હોય ત્યારે। તો ક્વેશ્ચન નંબર નાઇનનો આન્સર બી અથવા તો સી હોઈ શકે છે। બી છે Fe 415 માટે, સી છે Fe 250 માટે। તો ક્વેશ્ચન નંબર નાઇન, બી અને સી બંને ક્વેશ્ચન સાચા છે, બંને આન્સર સાચા છે। ક્વેશ્ચન ઇઝ આ હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર મેમ્બર સબ્જેક્ટેડ ટુ ટ્રાન્સવર્સ લોડ્સ પરપેન્ડિક્યુલર ટુ ઇટ્સ એક્સિસ। તો યાદ રાખજો, આ શું પૂછે છે કે જે તમારો એવો એક મેમ્બર, સ્ટ્રક્ચરલ મેમ્બર હોરિઝોન્ટલ હોય, પહેલાંથી જ યાદ હશે હોરિઝોન્ટલ મેમ્બર કોને કહી શકાય સ્ટ્રક્ચરની અંદર, છતાં બી એનામાં હિન્ટ આપેલી છે ટ્રાન્સવર્સ લોડ પરપેન્ડિક્યુલર ટુ ઇટ્સ એક્સિસ। મતલબ કે જે એની લંબાઈ છે એની પરપેન્ડિક્યુલર, એટલે કે એના
एक्जेक्टली 90 एंगल ऊपर लोड लागत हो तो एवं क्यों मेम्बर है तो एवं एक मेम्बर से क्यों है बीम मेम्बर। तो क्वेश्चन नंबर 10 नो आंसर है सी। तो ये थे पार्ट वन के क्वेश्चंस। बट आपसे मेरा एक क्वेश्चन है कि अगर आपको एमसीक्यू गुजराती में चाहिए या इंग्लिश में चाहिए, क्योंकि डिप्लोमा में हमारे पास दोनों टाइप के स्टूडेंट्स हैं, तो जो भी मैक्सिमम होंगे उन हिसाब से नेक्स्ट पार्ट हम बनाएंगे। तो आप प्लीज़ कमेंट बॉक्स में आपकी जो भी लैंग्वेज है, जिस लैंग्वेज में आप क्वेश्चंस चाहते हो, उस लैंग्वेज का नाम स्पेसिफाइड करना, तो हमें पता चले कि गुजराती वाले ज़्यादा है या इंग्लिश लैंग्वेज वाले ज़्यादा है, तो उस हिसाब से नेक्स्ट जो पार्ट आएगा उस लैंग्वेज में हम बात करेंगे। तो प्लीज़ कमेंट करना मत भूलिएगा। थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो।